શહીદ દિવસ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા છે, સીધા ત્યાં જઈશું. શ્યામજી કૃષ્ણ વર્માને માસ્ટર કહેતા અને એમાંથી પ્રેરણા લઈ અને ક્રાંતિકારી બનતા, અને શ્યામજી કૃષ્ણ વર્માએ એમને પ્રણ લીધું હતું કે ભારત આઝાદ થાય પછી મારા મૃત્યુ પછી મારી અસ્થિ ભારત લઈ જવામાં આવે અને પછી મારી અસ્થિનું સોમનાથના મંદિર પાસે દરિયામાં વિસર્જન કરવામાં આવે. મારા મૃત્યુ પછી મારી અસ્થિ જીનીવાની બેંકમાં સાચવવામાં આવે અને ભારત આઝાદ થાય પછી આઝાદ ભારતમાં મારા અસ્થિનું અસ્થિનું વિસર્જન કરવામાં આવે. મિત્રો, આઝાદી પછી વર્ષો સુધી આ કોંગ્રેસની સરકારે આ શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓને ભૂલી ગઈ હતી. નરેન્દ્રભાઈ મોદીએ આ શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને યાદ કર્યા, એ મુખ્યમંત્રી બન્યા પછી જીનીવા ગયા અને શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને પોતાના ખભા ઉપર લઈ આવી અને આ સોમનાથના દરિયામાં વિસર્જન કરી. અને માંડવી, જે કચ્છમાં માંડવીમાં જન્માતા ત્યાં એક મોટું સ્મારક બનાવી અને શ્યામજી કૃષ્ણ વર્માને અમર બનાવ્યા. કોંગ્રેસના લોકો માત્ર ને માત્ર અમે આઝાદી અપાવી છે અને માત્ર મતના રાજકારણમાં આ મામૂલી આઝાદીનો દુરુપયોગ કરીને ખોટા ઇતિહાસ બનાવીને સાચા ક્રાંતિકારીઓને ભૂલી ગયા છે. સુભાષચંદ્ર બોઝને પણ કોંગ્રેસ સમિતિએ અન્યાય કર્યો હતો અને સુભાષચંદ્ર બોઝે પણ પછી અલગ સેના બનાવીને આઝાદ હિંદ ફોજના નારા ઉડાવ્યા. ત્યારે આપણા સૌની ફરજ બને છે કે ભારત માતાને આઝાદ કરનારા 1857 થી સ્વાતંત્ર્ય સંગ્રામથી આજ દિવસ સુધી જેને આ દેશ માટે પોતાના જાન નિયોછાવર કર્યા છે એમને યાદ કરી, એમને માન બિંદુ તરીકે સ્થાપિત કરી, એમનો ઇતિહાસ સતત લોકો વચ્ચે જાગતો રહે. શહીદો કા મેલા હર સાલ લગેગા, શહીદો કી ચિતાઓ પર મેલા હર સાલ લગેગા, અને એમને યાદ કરી અને વતન માટે જેમને જાન આપ્યા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ, કે આપણી ફરજ છે. નવી પેઢી આ ક્રાંતિકારીઓને જાણે, ક્રાંતિકારીઓને ઓળખે અને ક્રાંતિકારીઓમાંથી પ્રેરણા લે. ફર્સ્ટ નેશન પછી બધું, પહેલા રાષ્ટ્ર, દેશને માટે જલી મરવાનું હતું, આજે દેશને માટે જીવવાનું છે. આ દેશ મારા માટે સર્વોપરિ છે. જ્ઞાતિ જાતિ ધર્મ આ બધાથી ઉપર ઉઠી માત્ર ભારત માતા મારી માતા અને ભારત માતાના કલ્યાણ માટે જીવશું તો માતા ભારત માતા માટે. હમ દિન ચાર રહે ના રહે, મા તેરા વૈભવ અમર રહે. આ પ્રકારે આપણી ભાવના આપણે વ્યક્ત કરી અને આજે ભગતસિંહ, સુખદેવ અને ચંદ્રશેખરને યાદ કરીએ. ભગતસિંહની માતાએ કીધું હતું કે મારો દીકરા આજે ફાંસીને માચડે ચડ્યો છે, મને ગૌરવ છે કે મારો દીકરો મારા કુખે જન્મ્યો છે અને દેશ માટે રહ્યો છે. આવી માતાઓને પણ યાદ કરીએ અને આ બધી માતાઓને પણ પ્રણામ કરીએ કે કોણ ખુશ નસીબે હે માં કે જિસકા યે ચરા રહે. જે માણસ હસતા હસતા કહ્યા એ માતા કેવી ધન્ય ભાગ્યશાળી હશે કે જેના ચિરાગ આ બધા હતા, એવી માતાઓને પણ યાદ કરીએ. અને આ ખૂબ ભારત એ આપણું ભારત છે, ન ભાષાવાદ, ન પ્રાંતવાદ, ન જાતિવાદ, ન જ્ઞાતિવાદ. આપણે સૌ એક છીએ, સૌનો સાથ, સૌનો વિકાસ, અને આપણું ભારત શ્રેષ્ઠ ભારત, શ્રેષ્ઠ રાષ્ટ્ર બને એ જ અપેક્ષા. ફરી વખત યુવા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન અને ભગતસિંહ સુખદેવ રાજગુરુના ચરણોમાં પ્રણામ કરી અને એ લોકો કાયમ અમર રહે એ જ ફાઈલ સાથે મારી વાત પૂરું કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. મહત્વનું છે, બીજેપીની શહીદ કુચ રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ વિજય રૂપાણી દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું હતું. ભગતસિંહ ખૂબ જ નીડર હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા
જણાવવામાં આવ્યું અને આ સાથે જ ભગતસિંહ જેવી જેની માતા હતી તેવી તમામ માતાઓને આજે પ્રણામ કરીએ છીએ. સીએમ વિજય રૂપાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું.